નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે આ મહિનાને લઈને અંબાલાલ પટેલની મોટી વરસાદની આગાહી. 35ના મોત, ભારે નુકસાન, 50,000 વૃક્ષો ધરાશાયી થયા છે. ત્યારે આગળ વાત થશે ધોધમાર વરસાદ ગુજરાતના અનેક વિસ્તારમાં ગઈકાલે ખાબકી ગયો હતો. ત્યારે આગળ વાત થશે કોલકાતા રેપ કેસમાં મૃતક ડોક્ટરના પિતાનો મોટો ખુલાસો સામે આવ્યો છે. કલેડી કોઝવે પર લોકો જોખમી રીતે કરી રહ્યા છે અવર જવર, વિડીયો થઈ રહ્યા છે વાયરલ. ત્યારે આગળ વાત થશે વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના સામે આવી છે. લોકોને પડતા પર પાટું, શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ત્યારે આગળ વાત થશે શિક્ષક ભરતી માટે બીએડ ડિગ્રી ધારકો અયોગ્ય છે. ત્યારે આગળ વાત થશે બાપાના આગમન પર 50 કરોડનો ખર્ચ થશે. જૂનાગઢ સિવિલમાં દર્દીઓના સગા માટે નવી પાસ સિસ્ટમનું આયોજન. ગણેશ મહોત્સવના વધામણા માટે ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. શિક્ષક દિન જ ગાંધીનગરમાં શિક્ષકોનું પ્રદર્શન સામે આવ્યું છે. ત્યારે અમદાવાદમાં રહેતા લોકો ખાસ ધ્યાન આપે. હવે મિત્રો, સમાચારો વિસ્તારથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઓન સ્ટ્રીટ ફ્રી પાર્કિંગમાંથી પે પાર્કિંગમાં લઈ જવાની પોલિસી પર કામ થઈ રહ્યું છે. ટ્રાફિક પોલીસની NOC મળતા રોડ પર આડેધડ પાર્કિંગની સમસ્યાથી છુટકારો મળશે. 31 રોડને ટ્રાફિક પોલીસની NOC મળતા ચોમાસા બાદ વાહન પાર્કિંગ માટે પીળા પટ્ટા મારવામાં આવશે, જેના પર 6 મહિના સુધી વાહનોનું ફ્રી પાર્કિંગ કરવા દેવામાં આવશે. ત્યારબાદ પે એન્ડ પાર્કના બોર્ડ મારીને ચાર્જ વસૂલવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક દિને જ ગાંધીનગરમાં શિક્ષકોનું પ્રદર્શન. રાજ્યમાં શિક્ષકો ગઈકાલે શિક્ષક દિનના દિવસે આંદોલન કરી રહ્યા હતા. અનેક ટેટ અને ટાટ પાસ શિક્ષકો અત્યારે ગાંધીનગરમાં સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. તેઓ કાયમી ભરતી નોટિફિકેશનની પણ માગણી કરી રહ્યા છે, જ્યાં પોલીસ સાથે ઘર્ષણ અને શિક્ષકોની અટકાયતના સમાચાર પણ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી માટેની જાહેરાત પણ કરી હતી, પરંતુ નોટિફિકેશન બહાર નથી પાડ્યો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ મહોત્સવના વધામણા માટે ભક્તોમાં થનગનાટ. ગણેશ ચતુર્થીથી શરૂ થતા ગણેશ મહોત્સવને લઈને વિઘ્નહર્તાઓની મૂર્તિઓનું સુરેન્દ્રનગર શહેરની બજારમાં આગમન થઈ ચૂક્યું છે. ₹151થી લઈને ₹25,000 સુધીની મૂર્તિઓનું બજારમાં ઉપલબ્ધ છે. દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ હાલ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં વાદીપરાકા રાજા સિદ્ધિ વિનાયક ગ્રુપ સહિત 100થી વધુ સ્થળોએ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ સિવિલના દર્દીઓના સગા માટે નવી પાસ સિસ્ટમ અમલી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં નવા નિયમો શરૂ કરવામાં આવ્યા છે. તે મુજબ દર્દીઓ સાથે હવે તેમના 2 સગા રહી શકશે, તે માટે પાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. વિવિધ વિભાગોને લઈને જુદા જુદા પાસ તૈયાર કરાયા છે. દર્દી એડમિટ થતાં જ તેમને 2 સગા માટે અન્ય 2 પાસ આપવામાં આવશે. દર્દીને મળવા માટેનો પણ સમય નક્કી કરાશે, તે પણ તેમને પણ પાસ મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપાના આગમન પર 50 કરોડનો ખર્ચ. ગણેશ ઉત્સવની તૈયારીઓ માટે સુરત તૈયાર છે. બાપાના આગમન યાત્રામાં હાઈટેક મ્યુઝિક, લાઈટ સિસ્ટમ, અન્ય શહેર કે રાજ્યના કલાકારો જોવા મળે છે. સુરત શહેરમાં 8,000 જેટલા ગણેશ મંડળો શોભાયાત્રા કાઢે છે, જેમાં ચાલુ વર્ષે અંદાજિત 50 કરોડનો ખર્ચો થવાનો છે. સુરતના 20 મંડળોએ આગમન યાત્રા પાછળ સરેરાશ 25 લાખ, 30 મંડળોએ 15 લાખ, 50 મંડળોએ 10 લાખનું બજેટ રાખ્યું છે, જેમાં 100 મોટા મંડળો જ 14.5 કરોડનો ખર્ચ કરવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષક ભરતી માટે બીએડ ડિગ્રી ધારકો અયોગ્ય. છત્તીસગઢની પ્રાથમિક શાળાઓમાં નિયુક્ત 6,285 બીએડ ડિગ્રી શિક્ષકોની નિમણૂક રદ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નિમણૂક રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને કહ્યું કે તે પ્રાથમિક શિક્ષકની ભરતી માટે બીએડ ડિગ્રી ધારકો અયોગ્ય છે. દેવેશ શર્મા વી યુનિયન ઓફ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં રાજસ્થાન હાઈકોર્ટના તારણોની પુષ્ટિ કરી હતી. તે 2018ની સૂચનાને રદ કરવામાં આવી હતી.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકોને પડતા પર પાટો શાકભાજીના ભાવમાં થયો છે વધારો. ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. માર્કેટમાં ડુંગળી 60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે. પરવરનો ભાવ 100 થી 120 રૂપિયા, કંકોડાનો ભાવ કિલોએ 140 થી 150 રૂપિયા, ફ્લાવરનો ભાવ પ્રતિ કિલો 100 થી લઈને 120 રૂપિયા, ગવારનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા, કોથમીરનો ભાવ 300 રૂપિયા, લીંબુનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો. ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં બુધવારે રાત્રે બદમાશોએ લખનૌ પટના વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મુસાફરોમાં ગભરાટ અને ચીસાચીસ ફેલાઈ ગઈ હતી. પથ્થરમારાને કારણે C5 કોચના કાચ તૂટી ગયા હતા. કોચ એટેન્ડન્ટની ચેતવણી પર ટ્રેનને રોકવામાં આવી હતી અને લોકો પાયલટ આ ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલેડી કોઝવે પર લોકો જોખમી રીતે કરી રહ્યા છે અવર જવર. બનાસકાંઠાના અમીરગઢના કલેડી કોઝવે પર લોકો જોખમી રીતે અવર જવર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં વરસાદના કારણે બનાસ નદીના જળસ્તરમાં વધારો થયો છે. ભારે વરસાદથી કલેડી આ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. લોકો જોખમી રીતે અવર જવર કરવા મજબૂર થયા છે, સાથે સાથે વાહનો લઈને જોખમી સવારી પણ કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકાતા રેપ કેસ, મૃતક ડૉક્ટરના પિતાનો મોટો ખુલાસો. કોલકાતા રેપ કેસમાં જીવ ગુમાવનાર મહિલા ડૉક્ટરના પિતાએ ખુલાસો કર્યો છે કે તેમણે કહ્યું છે કે શરૂઆતથી જ પોલીસે કેસ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. અમને દીકરીનો મૃતદેહ જોવા ના દીધો હતો અને પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી રાહ જોવડાવી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ સોંપાયો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કેસને દબાવવા માટે લાંચ આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદ શરૂ. હવામાન વિભાગની આગાહીના માહોલ વચ્ચે પાટણ અને બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રોડ પર વરસાદી પાણી ફરી વળતા શહેરના તમામ ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે. પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. પાટણમાં સરસ્વતી પંથકમાં ડીસામાં ખૂબ જ વરસાદ થયો છે. ત્યારે મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 35ના મોત, ભારે નુકસાન અને 50,000 વૃક્ષો ધરાશાય. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે બંને રાજ્યો પૂરની ઝપેટમાં આવ્યા છે. રેલવે ટ્રેક, રસ્તાઓ અને અન્ય જાહેર સંસાધનોને ઘણું નુકસાન થયું છે. તેલંગાણાના મુલુગુ જિલ્લામાં પૂરને કારણે લગભગ 50,000 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. બંને રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 35 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે બંને રાજ્યમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ મહિનાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તે મુજબ 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ રહેશે. 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે. પંચમહાલ, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવોથી ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.